नमस्कारम छात्राः, सुप्रभातम्। आपणे गया वक्ते कवियनमां जोता हता अने ते हतो के नदी अने वृक्ष, मीन्स के आपणे चौथो श्लोक जोयेलो बराबर, अने ते ए हतो के चौथा श्लोक में एवं जणावता हता के नदियों वृक्षों वादळाना दृष्टांत द्वारा सत्पुरुषों की परोपकार वृत्ति केवी होय छे ते विषे आपणे जोयुं बराबर। छतां आपणे पासन तो छे तेने आपणे रिपीट कर लईए छीए अने ते जोईए छीए। के नदियों, श्लोक नंबर 4 नो भाषांतर, नदियों पोते ज पोतानुं पाणी पीती नथी, वृक्षों पोते ज पोताना फळों खाता नथी, वादळा खरेखर पोते उगाड़ेलू धान्य पोते खाता नथी। सज्जनोनी संपत्ति परोपकार माटे होय छे त्यां सुधी आपणे अभ्यास विद्यार्थी कर्यो हतो अने तेमां मैं तमने दृष्टांत आप्या हता अने ते दृष्टांत हता આપણે તમને ખ્યાલ હશે તે દ્રષ્ટાંતોના નામ અને તે એ કે કબીર બરાબર, કે જે પોતે ખેતરમાં ધ્યાન રાખવા માટેનું કહી ગયેલા હતા બરાબર। આજે આપણે પવિત્ર નદીઓ જે છે તેનો આજે આપણે અભ્યાસ કરી, તો તેનો શ્લોક છે गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनिया चर्मणवती वेदिका क्षिप्रा वेत्रवती महाशुर नदी ख्याता जया या गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्वन्तु मे मंगलम। विद्यार्थी, अपना शास्त्रकारों तो कहे छे कि जयरे अपने स्नान करिए त्यारे आ श्लोक बोलवानी बोलीने करवानो होय छे बराबर। हूँ पण घणी वखत बोलू छू आ बराबर, अने ते श्लोक छे बराबर। तो आपणे पवित्र नदीओ जे छे विद्यार्थीओ तेनो आज आपणे जोईए। तो अहीं बधा मेजोरिटी नदीओना ज नाम छे बराबर, जेम आपणी गुजरातनी जेम नर्मदा नदी तेम आखा कही शकाय जग प्रसिद्ध जे पवित्र नदीओ जे छे तेमां गंगा, सिंधु, सरस्वती, यमुना, गोदावरी, नर्मदा, कावेरी, सरयू, महेंद्र तनिया मीन्स के महानदी, चर्मणवती, वेदिका, क्षिप्रा, वेत्रवती, महासुर नदी। अहीं सुधी आ नदीओना नाम आवी बराबर। ख्याता चया गंडकी बराबर, मीन्स के महासुर नदी अने प्रख्यात ज्यां गंडकी नदी बराबर, जया गंडकी। अहीं सुधी आ बधा नदीओना नाम छे बराबर। शुं कहे छे? महासुर नदी, महासुर नदी पछी ख्याता च या गंडकी, महासुर नदी अने पछी च ने उपयोग लई लेवानो बराबर। महासुर नदी अने प्रख्यात बराबर, ख्याता मीन्स के प्रख्यात बराबर, या एटले ज्यां, पछी गंडकी एटले के गंडकी नदी बराबर। गनी माथा अनुस्वार लेवानो छे, शुं बोलशुं आपणे भाषांतरमां के क्षिप्रा वेत्रवती महासुर नदी अने प्रख्यात ज्यां गंडकी नदी बराबर, पूर्णा पूर्ण जले એટલે કે આ બધી ભરપૂર પાણીથી બરાબર, પૂર્ણ જલે એટલે કે
ભરપૂર પાણીથી પૂર્ણ, બરાબર, ભરપૂર પૂર્ણ એટલે શું? તો કે આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ, પછી નદીઓ સમુદ્ર સહિતા કુર્વંતુ મંગલમ, અથવા કે આ પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો. શું કહે છે? સમુદ્ર સહિતા, એટલે કે સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો, બરાબર. કુર્વંતુ મે, કુર્વંતુ મે એટલે મારું, મંગલમ એટલે મંગળ, કરો, કુર્વંતુ એટલે કરો, મારું મંગળ કરો, બરાબર. હવે પૂર્ણ, પૂર્ણ ચલે, એનો અર્થ શું થશે? કે ભરપૂર પાણીથી પૂર્ણ નદી, શું થશે? ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્રો સાથે ભળીને મારું મંગળ કરો. રિપીટ, ભાષાંતર જોઈએ છે. અને એ વિદ્યાર્થીઓ જણાવી દઉં કે અમુક નદીઓ જે છે તેને બીજા નામથી પણ ઓળખાય છે, બરાબર. જેમ કે ઉદાહરણ હું તમને કહેતો જાઉં, બરાબર. દાખલા તરીકે ગંગા નદી છે તો વિદ્યાર્થીઓ તેને જાહ્નવી પણ કહેવામાં આવે છે, બરાબર. અને તેને અલકનંદા ભાગીરથીના સંગમથી બને છે, બરાબર. તે દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીના સંગમથી બને છે. પછી આવે છે વિદ્યાર્થીઓ યમુના નદી છે, તેને વિદ્યાર્થીઓ સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. પછી એક ગોદાવરી નર્મદી, ગોદાવરી નદી, તેને વિદ્યાર્થીઓ ગૌતમી તરીકે પણ જાણીતી છે. પછી નર્મદા, તેને આપણે રેવા તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી મહેન્દ્ર તનિયા, આને મહાનદી તરીકે પણ ઓળખવામાં આવે. અને ચર્મણવતી, તેને ચંબલ નદી, બરાબર, જાણીતી છે. અને ક્ષિપ્રા, આને સિપ્રા નામથી પણ પ્રખ્યાત. અને ગંડકી, આ વિદ્યાર્થીઓ સાલિગ્રામી અથવા નારાયણી બેથી આ ઓળખાય છે, બરાબર. એટલે આ વિદ્યાર્થીઓ એક તમારા સમજ માટે અને ધ્યાન માટે એક રહે છે, બરાબર. હવે વિદ્યાર્થીઓ, નદીનું મેં તમને કીધું હતું, ભળી જવું એકમેકમાં, તે નદીનું એક જીવનનું એક ધ્યેય હોય છે. અને તે સમુદ્રમાં ભળીને મારું મંગળ કરો, બરાબર. આ વિદ્યાર્થીઓ પવિત્ર નદીઓ છે, બરાબર. તો આ પવિત્ર નદીઓ જે છે તે જ્યારે પણ સ્નાન કરીએ ત્યારે આ બોલવા માટેના શ્લોકો છે, બરાબર. પછી વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ. અને એ પણ કહી દઉં વિદ્યાર્થીઓ, ગંગા જે છે તે ભાગીરથી પણ કહેવામાં આવે છે. તેનો ઇતિહાસ નહીં પરંતુ વાસ્તવિકતા તમે જ્યારે જોશો કે ગંગા નદીને લઈ આવનાર ભાગીરથ નામના ઋષિ, જેને ખૂબ પ્રયત્ન કર્યો અને એટલા માટે થઈને તેને ભગીરથ શબ્દ, આપણે ઘણી વખત વિદ્યાર્થીઓ તમે તમારા વડીલોના મુખેથી સાંભળ્યું હશે કે ભગીરથ પ્રયત્ન કર્યો. ભગીરથ પ્રયત્ન વિચાર કરો, એક ભગીરથ ભાગીરથ નામના ઋષિ થઈ ગયા અને તેને ગંગા નદી ને પૃથ્વીલોક ઉપર લઈ આવવા માટેનો જે પ્રયત્ન કર્યો એ એટલો અદ્ભુત, બેજોડ, અજોડ એવો પ્રયત્નના લીધે આજે વિચાર કરો વિદ્યાર્થીઓ, એના નામથી આજે આ શબ્દ બોલવામાં આવે, ઉપમા આપવામાં આવે કે આ વ્યક્તિએ આ આ કાર્ય માટે ભગીરથ મહેનત, ભગીરથ કાર્ય કર્યું છે, બરાબર. એટલા માટે અહીં આપણે પણ આપણા ધ્યેય સુધી હાંસિલ કરવા માટે ભગીરથ પ્રયત્ન હંમેશા કરતા રહેવો છે. અને જે શિવજીના મસ્તક ઉપર પણ જે નદી છે, જેને સ્થાન લીધું છે, તે પણ વિદ્યાર્થી ગંગા નદી છે, બરાબર. અને આ નદીઓ જ્યારે, એના માટેનું તો એક સ્ટોરી છે કે તમને શોર્ટમાં સમજાવી દઉં કે કુકુટ ઋષિનો આશ્રમ હોય છે, તેમાં પુંડરિક નામનો એક ઋષિ કુમાર
તે કુકુટ ઋષિના આશ્રમની અંદર થોડા સમયને માટે ત્યાં રોકાયેલો હોય છે. પુંડરીક જે છે તે સવારમાં અમૃત વેલાએ 4 વાગે રોજ ભગવાનનું ધ્યાન કરવા માટે સમાધિ અવસ્થામાં બેસે અને તે પુંડરીક જે છે તે જ્યારે પણ ઉઠે ત્યારે કોઈ એવા અંધારામાં આશ્રમમાં ત્રણ સ્ત્રીઓ સફેદ કપડાં પહેરેલી અને તે રોજ ત્યાંથી જતી જોવા મળે આશ્રમના રસ્તા ઉપર. તો પુંડરીકને એક દિવસ આશ્ચર્ય થયું કે આ ત્રણ સ્ત્રીઓ કોણ હશે કે જે અમૃત વેલાએ અહીંથી પસાર થતી હશે, કે જ્યાં કુટીર હતી ત્યાંથી. એટલે એક બે દિવસ જવા દીધા પુંડરીકે, અને પુંડરીક ઋષિ જે છે તે સવારમાં ઉઠે તો આશ્રમ આખે આખો ચોખ્ખો જોવા મળે. એટલે એને આશ્ચર્ય થયું કે આ આશ્રમ સવારમાં ઉઠે ત્યારે આટલો બધો શુદ્ધ અને ચોખ્ખો ચણાક કેમ હોય છે. તત્પશ્ચાત તેણે રોજના નિત્યક્રમ કરતાં થોડાક વહેલા જાગીને તે જાણવા માટે થઈને કુતૂહલતાથી તેણે પ્રયત્ન કર્યો કે આ ત્રણે ત્રણ સ્ત્રીઓ રોજ આવી છે અને વહી જાય છે. એને એમ હતું કે કોઈ ઋષિના આશ્રમમાં રહેનાર કોઈ હશે, ઋષિપુત્રી કે કોઈ અન્ય ઋષિકુમારી. પછી પુંડરીકે એક દિવસ અમૃત વેલાએ તેને પૂછી લીધું સવારમાં જ કે આપ કોણ છો. ત્યારે તે ત્રણેય સ્ત્રીઓએ જવાબ આપ્યો કે અમે અને શા માટે અહીં આવો છો રોજ અને તમે વહી જાઓ છો, તમે કોણ છો જણાવો. ત્યારે એને જવાબ, અમે ત્રણેય અહીં રોજ આશ્રમ સ્વચ્છ કરવા માટે આવીએ છીએ. તો કે કેમ? એ કે અમે અમારી પવિત્રતા અમારી મલિનતાને દૂર કરવા માટે આશ્રમમાં આવીએ છીએ. તો કે મલિનતા એટલે કે અમે રોજને માટે અપવિત્ર થઈએ છીએ. અમારામાં લોકો છે મલિનતા, અમારી અંદર લોકો નાખી જાય છે, અમારામાં મલિનતા ઢોળી જાય છે, અમારામાં પ્રવેશીને લોકો પોતાની શુદ્ધિ મેળવવા માટે અમારામાં આવે છે અને પોતાના પાપ છે અમને દઈને વૈયા જાય છે અને પોતે પવિત્ર થઈને જાય છે. તો અમે અમારી મલિનતા ક્યાં દૂર કરવા જઈએ? એટલા માટે અમે આશ્રમમાં આવીએ છીએ અને આશ્રમમાં આ આશ્રમ સાફ કરીએ છીએ અને તેની જે ધૂળ અને રચકણો જે અમને એના સ્પર્શ કરે છે એનાથી અમે અમારા પાપ ધોઈએ છીએ. ત્યારે પૂછ્યું તો આપ કોણ છો? ત્યારે કીધું અમે ત્રણેય નદીઓ છીએ, ગંગા, યમુના અને સરસ્વતી. વિદ્યાર્થીઓ આને કહેવાય ચરણ રજ. બરાબર કે જે વિચાર કરો જૂના કાળના આશ્રમો કેવા હતા એ વાત ઉપરથી તમને મારા કેવા પાછળના સ્ટોરીનો મતલબ એ વિધિ કે આ સ્ટોરી ઉપરથી એ જોવાનું કે જૂના કાળના આશ્રમો કેટલી તેની પવિત્રતા હશે કે પવિત્ર નદીઓ જેને આપણે કહીએ છીએ એ પોતાની મલિનતા જે આવા આશ્રમોમાં ઋષિકુમારોના ચરણ રજ મેળવવાથી પવિત્ર થતી હતી. આને આશ્રમ સાચા અર્થમાં કહેવાય. બરાબર, ચાલો આગળ વધીએ છીએ વિદ્યાર્થીઓ હવે, અને તે આવે છે શ્લોક નંબર 6. દૃષ્ટમ દૃષ્ટમ પુનઃ અપિ પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનઃ અપિ પુનઃ સ્વાદુ ચૈવ તક્ષુદંડમ ઇક્ષુદંડમ ચ એવ ઇક્ષુદંડમ.
दग्धम दग्धम पुनः अपि पुनः कांचनम कांतवर्णम न प्रणान्ते प्रकृति विकृति जायते संजनानां षज्जनानां। अहीं विद्यार्थियों कहे पेला शब्द सजू आप दृष्टम दृष्टम मीन्स के एनो अर्थ एवो थशे के वारंवार घसवा छता बराबर पुनः प्लस अपी अपी मीन्स के छता पुनः एटले वारंवार अथवा फरीवार दृष्टम दृष्टम एटले बे वार शब्द माटे अहीं शब्द वापर्यो के वारंवार घसवा छता बराबर चंदनम चारुगंधम चंदनम मीन्स के चंदन चारु मीन्स के सरस सुगंध वालू चारु एटले सुंदर बराबर अने सुगंध वालू अथवा सरस बराबर के वारंवार घसवा छता चंदन मधुर अने सुगंध वालू छे बराबर दृष्टम दृष्टम पुनः अपि पुनः चंदनम चारुगंधम के वारंवार घसवा छता बराबर दृष्टम दृष्टम एटले के वारंवार घसवा छता चंदन मधुर अने सुगंधवाळू होय छे बराबर पछी के छिन्नम छिन्नम पुनः अपि पुनः स्वादु चेव इक्षुदंडम इक्षुदंड एटले शेरडीनो रस શું કહે છે વિદ્યાર્થીઓ કે ફરી ફરી કાપવા છતાં બરાબર છિન્નમ છિન્નમ પુનઃ અપી એટલે ફરી વાર કાપવા છતાં તે શેરડીનો સાઠો બરાબર ઇક્ષુદંડમ એટલે શેરડીનો સાઠો શું કહે છે સ્વાદુ એટલે કે સ્વાદિષ્ટ હોય છે બરાબર પછી આવે છે દગ્ધમ દગ્ધમ પુનઃ અપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ કે ફરી ફરીને તપાવવા છતાં પુનઃ અપી એટલે ફરીવાર જો વિદ્યાર્થીઓ પુનઃ પ્લસ અપી બધી જગ્યાએ પુનરપી 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 લખ્યું છે ત્યાં બધે શું આવશે પુનઃ પ્લસ અપી બરાબર શું થશે ફરીવાર પુનઃ અપી એટલે કે ફરીવાર એટલે કે ફરી ફરીને તપાવવા છતાં બરાબર પુનઃ પુનઃ અપી કાંચનમ કાંતવર્ણમ એટલે કે દગ્ધમ એટલે તપાવવું બરાબર કે ફરી ફરીને તપાવવા છતાં બરાબર કાંતમ કાંતવર્ણમ કાંચનમ કાંચનમ એટલે સોનું બરાબર અને કાંતવર્ણમ એટલે કે સુંદર વર્ણવાળું બરાબર એને કાંતવર્ણમ કહેવામાં પછી વિદ્યાર્થીઓ એ કહે છે ન પ્રાણાંતે તેની સંધિ છૂટી નહીં પડતા પરંતુ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ ન પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાના અર્થાત કે પ્રાણો ત્યાગવાનો સમય આવે બરાબર અર્થાત અહીં શું કહે છે વિદ્યાર્થીઓ કે પ્રાણાના પ્રાણાંતે તમે તેનો અર્થ જો પ્રાણાંતે તો તેને આમ આમાં સંધિ છૂટી નથી પડતી પણ તેનું ગુજરાતી અર્થ શું થાય કે પ્રાણના અંતે બરાબર પ્રાણાંતે એટલે કે પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ એક મિનિટ પ્રાણાંતે એટલે કે પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ સજ્જના નામ એટલે કે શ્રેષ્ઠ પુરુષો સજ્જન લોકો એને શ્રેષ્ઠ પુરુષોનો પછી પ્રકૃતિ એટલે સ્વભાવ બરાબર સ્વભાવમાં વિકૃતિ ન જાય તે કે વિકૃતિ એટલે કે વિકાર થતો નથી બરાબર કે પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી બરાબર હવે તેનું ઉદાહરણ વિદ્યાર્થી આપું તો વિદ્યાર્થી તેનું ઉદાહરણ આપું ને તો તે આવશે પેલું તો વૃક્ષ અહીં જો ચંદનનું વૃક્ષ કીધું વિદ્યાર્થી આ ઉપરના ત્રણેય વસ્તુને તમે જોઈ લો
કે સજ્જનોની પ્રકૃતિનું વર્ણન કર્યું, ત્રણ ઉદાહરણ આપ્યું. શું આપ્યું? ચંદનના વૃક્ષને કાપવામાં આવ્યું, વિદ્યાર્થીઓ, છતાં કુહાડીના અગ્રભાગને સુગંધિત કરે છે. શું કહે છે? કે કુહાડીના અગ્રભાગને તે સુગંધિત કરે છે. આ એની ખાનદાની છે વિદ્યાર્થી, કે જેના દ્વારા વિદ્યાર્થીઓ જેને કાપવામાં આવે છે, જેનો નાશ કરવામાં આવે છે, એ નાશ કરનાર હથિયારને પણ તે સુગંધિત કરે છે. બરાબર છે? આ વૃક્ષની ખાનદાની છે. બરાબર? કે મારનારને પણ જીવન આપવું, આનાથી મોટી ખાનદાની કઈ હોઈ શકે? આનાથી મોટા સંસ્કાર કયા હોઈ શકે? પછી નંબર બે, છિન્નમ છિન્નમ. બરાબર? અહીં તો શબ્દ એવો આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ કે કૃષ્ટમ દૃષ્ટમ, એટલે કે ઘસવા છતાં. મેં ચંદનના વૃક્ષનું ઉદાહરણ આપ્યું, પણ અહીં ઘસવા છતાં, વારંવાર ઘસવાઈ નાખવામાં આવે તો પણ ચંદન હંમેશા સુગંધ આપશે. એટલા માટે જે મને નામ ભૂલાઈ ગયું કે તે આપણા ગુજરાતના જ મહાન ક્રાંતિકારી થઈ ગયા, તેનું એક સૂત્ર હતું, જીવનનું વાક્ય હતું, ઘસાઈને ઉજળા થાઓ. બરાબર? આ જગતમાં પવિત્ર કોણ? જે ઘસાઈ જાય. બરાબર? માં પવિત્ર છે કારણ કે દીકરા માટે માં ઘસાઈ ગઈ છે. બરાબર? એટલે ઘસાઈને ઉજળા થાઓ. જેમ ઘસ્યા વગર હીરો ચળકાટ રૂપ ધારણ નથી કરતો, તેમ જીવનમાં પણ માણસ તપવો જોઈએ. કોના માટે તપવો જોઈએ એનું બહુ મોટું તત્વજ્ઞાન છે, એટલે અત્યારે નથી કરતો. બરાબર? પરંતુ એટલું એક વાક્યમાં કહી શકું કે જ્યાં સ્વાર્થ ન હોય, કોઈ પણ અપેક્ષા ન હોય, ત્યાં જગ્યાએ માણસ દોડતો હોય તો તે માણસ પ્રભુ ઈશ્વરાર્થે કાર્યમાં, તો તે માણસ તપ્યો કહેવાય. છિન્નમ છિન્નમ કે કાપવા છતાં. બરાબર? કાપી નાખવામાં છતાં પણ શેરડીનો સાઠો પોતાની પ્રકૃતિને છોડતો નથી. બરાબર? દગધમ દગધમ સોનાને ફરી ફરી વાર તેને ગરમ કરવામાં આવે છતાં પણ તે સુવર્ણ ફરી ફરીને તપાવવામાં આવે તો પણ તે સુવર્ણ જેવો ઢાળ આપો તેવો તે બનતું હોય છે. બરાબર? અહીં પ્રાણ બધાના જો ત્યાગવાની વાત આવે, ચંદનને કાપવું અથવા તેને ઘસવું, પછી શેરડીના સાઠાને કાપવું, સુવર્ણને અહીં બાળવું, અહીં ત્રણ વસ્તુ બને છે. બરાબર? પરંતુ ત્રણે ત્રણ પોતાની પ્રકૃતિ છોડતા નથી. એના ઉદાહરણ આપ્યા છે, એકને ઘસવું, એકને કાપવું અને એકને બાળવું. આ વિદ્યાર્થીઓ, ઘસવું, તાપવું અને બાળવું આ ત્રણેય કોઈ નાની સોની બાબત નથી, છતાં પણ તને ત્રણેયની પ્રકૃતિ જો સારું જ આપે છે. એક વખત એક મહાવીર સ્વામીને એક ગોવાળે, તમને એનું દ્રષ્ટાંત આપું કે એને પોતાના ઘેટા બકરા જે છે તેનું ધ્યાન રાખવા માટે મહાવીર સ્વામીને જવાબદાર છે. મહાવીર સ્વામી સમાધિ અવસ્થામાં લાગીએ તો થોડી વારમાં તે પાણી પીને ગોવાળ પરત આવ્યો તો જોયું તો ઘેટા બકરા આજુબાજુના ખેતરોમાં વૈયા ગયા હતા અને બહુ જ ગુસ્સો આવ્યો. એટલે તેને બાવળનો કાંટો હતો, તે બાવળનો કાંટો એના કાનમાં એને નાખ્યો, ઘોકાવી દીધો અને એનાથી અસહ્ય પીડા થઈ. અને જ્યારે સમાધિ અવસ્થામાંથી પોતે આવ્યા તો એને શરીરની અસહ્ય વેદના અને કાનમાંથી લોહી નીકળવા માંડ્યું અને એને જોયું તો કાનમાં કાંટો છે. એ કાંટો એને ખેંચી અને કાઢી તો લીધો કઠણ હૃદય. પછી અંતે એટલું જ બોલ્યા કે જેનાથી આ મને કાંટો કાનમાં ઘોકાવવામાં આવ્યો છે, તેમનું પણ ભગવાન, હે ઈશ્વર, હે પરમાત્મા, કલ્યાણ કરો, તેમનું પણ ભલું થાવ. અહીં વિદ્યાર્થીઓ આ સાબિત કરીશ કે પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી. રાઈટ? તો વિદ્યાર્થીઓ, હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ અને તે છે જો એ સંધિ આપી છે. ધન્યો અસી તો ધન્ય અસી કશ્ય ચિન્મિત્ર
બોલ દી આપણે એવું, પણ એનો સંધિ ચૂંટી પડતા કશ્ય ચિત મિત્ર રિપવઃ તથા, તો કે રિપવઃ પ્લસ તથા, સ્વયં પ્લસ એવમ, પછી નામભ તો કે ન પ્લસ અંભ, નાદંતી ન પ્લસ અદંતી, પછી પુનરપિ તો કે પુનઃ અપિ, પુનઃ ચ પુનઃ ચંદનમ, પછી આવે છે ચ પ્લસ ઈવ પ્લસ ઇક્ષુદંડમ, બરાબર. હવે આપણે આગળ સ્વાધ્યાયમાંથી નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો, બરાબર. સમુત્પન્ને ની કુજંતી કસ્યચિત મિત્રમ સમુદ્ર સંહિતા ચ ઈવ ઇક્ષુદંડમ. અહીં જે આપણે સંધિનો શબ્દ જોયો વિદ્યાર્થી, ચ એવ ઇક્ષુદંડમ, પછી કાંચનમ, બરાબર. અહીં છેલ્લો જે જો કાંચનમ જે વિદ્યાર્થીઓ છે ને, તેને વિદ્યાર્થીઓ તે એક આપણે વર્ગનો અભ્યાસ કરશું. વર્ગ મીન્સ વર્ણોના વર્ગો, વર્ગ એટલે બીજા કોઈ વર્ગ નહીં. તમારે ધોરણ સોરી ગણિતમાં મેથ્સમાં જે વર્ગ આવે તે વર્ગનું વાત નથી કરતું, વર્ણના પણ વર્ગ હોય છે વ્યાકરણમાં, બરાબર. હરેક વર્ણના પાંચ પાંચ અક્ષરો હોય છે, તો તેના છેલ્લા અક્ષરને અનુનાસિક કહેવાય, બરાબર. તો અહીં આ જે અનુનાસિક છે કાંચનમ, એને ય વચાય, શું વચાય, ય. તે વિગતવાર વ્યાકરણમાં અભ્યાસ કરશું, બરાબર. અનુનાસિક એટલે કે જે નાક દ્વારા જેનું ઉચ્ચારણ થતું હોય તેને અનુનાસિક કહેવાય. ચાલો આગળ વધીએ. હવે અહીં છે પ્રશ્ન બીજો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન, કીદૃશી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી, તો કે કેવી વિદ્યા યોગ્ય સમયે ઉપયોગી થતી નથી, બરાબર. તો તેના જવાબમાં લખો સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ, પુસ્તકેષુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી, બરાબર. પછી બીજું, કશ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ, શું કહે છે, કશ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ. તો તેનો જવાબમાં વિદ્યાર્થીઓ છે, તેનું ગુજરાતી કરતો, કે કોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. વિભૂતયઃ એટલે સંપત્તિ. તો તેનો જવાબ, સત્પુરુષસ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ, બરાબર. કસ્ય મીન્સ કે કોની, તો કે મહાપુરુષો, બરાબર, સત્પુરુષ. વૃક્ષે કે નિકુંજંતી, બરાબર. તો તેનો અર્થ થશે વિદ્યાર્થીઓ, તેનો જવાબ, વૃક્ષે ખગા નિકુંજંતી, બરાબર, નિકુંજંતી. એટલે કે કુંજન, કલરવ કોણ કરે છે વૃક્ષો ઉપર, કલરવ કોણ કરે, તો કે ખગાહ એટલે પક્ષીઓ, કે વૃક્ષ ઉપર પક્ષીઓ કલરવ કરે છે. પંચનદીનામ નામાની લિખતું, તો તેની અંદર જવાબમાં લખો વિદ્યાર્થીઓ, સોરી ચોથો રહી જાય છે, મિત્રાણી તથા રિપવઃ કેન જાયંતે. તેના જવાબમાં આવશે, મિત્રાણી તથા રિપવઃ મનુષ્ય વ્યવહારેણ જાયતે. એનું ગુજરાતી એવું થાય વિદ્યાર્થીઓ, કે મિત્ર તથા શત્રુ કોનાથી ઉત્પન્ન થાય છે, તો કે કારણોથી, વ્યવહારથી. કે મિત્રાણી તથા રિપવઃ મનુષ્ય વ્યવહારેણ જાયંતે. પાંચમાનો જવાબ, પંચદીનામ નામાની લિખતું, પંચ નદીના નામો. તો લખો વિદ્યાર્થી, પંચાનામ નદીનામ નામાની લખી નાખો, પાંચે પાંચ શ્લોકમાંથી લખી નાખો તોય ચાલશે. ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સરસ્વતી. છઠ્ઠું, સંધિ છૂટી પાડીને લખો. તો વિદ્યાર્થીઓ અહીં છઠ્ઠું,
સજ્જનાનામ કિમ વિકૃતમ ન ભવતી, બરાબર? તો તેનો જવાબ વિદ્યાર્થીઓ, ઉત્તમાનામ પ્રકૃતો કદાપી કિમપી વિકૃતમ ન ભવતી, બરાબર? અહીં એવું જાણવા પ્રશ્ન માંગ્યો છે કે સજ્જનોની અથવા સત્પુરુષોનું શું વિકાર પામતું નથી, તો કે પ્રકૃતિ, સ્વભાવ એનો. એટલા માટે જવાબમાં શું, ઉત્તમાનામ અર્થાત સજ્જનાનામ પ્રકૃતો કદાપી કિમપી વિકૃતમ ન ભવતી, બરાબર? હવે પ્રશ્ન ત્રીજો વિદ્યાર્થીઓ, સંધિ છૂટી પાડીને લખો. તો વિદ્યાર્થીઓ, અહીં હું તમને હરેક સંધિના કારણ તો જણાવું કે કેમ સંધિનો નિયમ હોય છે આ બધાનો, પણ હવે વિદ્યાર્થીઓ બોર્ડ વર્ક પર તમને ન ખ્યાલ આવે સ્વાભાવિક બને, એટલે માત્ર અત્યારે લખાવી દઉં છું. તેનો જવાબમાં આવશે પહેલામાં સંધિ છૂટી પડતા ધન્ય પ્લસ અશી, પછી આવશે બીજામાં કસ્યચિત મિત્ર, કસ્યચિત પ્લસ મિત્ર, પછી ત્રીજામાં સ્વયં પ્લસ એવ, પછી પુનરપિ, પુનઃ પ્લસ અપિ, બરાબર? હવે વિદ્યાર્થીઓ આવે છે ચોથું. પેલું લખાઈ ગયું ત્રીજાનું, ધન્ય પ્લસ હશે, કસ્યચિત પ્લસ મિત્રમ, ત્રીજામાં સ્વયં પ્લસ એવ, ચોથું પુનઃ પ્લસ અપિ. ચોથું સંધિયુક્ત શબ્દ લખો. તો તેમાં વિદ્યાર્થી લખો રિપવસ તથા, ડાયરેક્ટ જવાબ બોલું છું વિદ્યાર્થી, રિપવસ તથા. હું હરેક વિદ્યાર્થીઓ તમને કારણ જણાવત ચોક્કસ, પરંતુ પ્રયત્ન કરીશ બોર્ડ વર્ક કરવા ઉપર તમને સમજાવવાનો, બરાબર? એવો જો કોઈ વિડીયો બનાવીશ તો હું તમને બોર્ડ વર્ક ઉપર સમજાવીશ. શા માટે બધી સંધિઓના નિયમ હોય છે, અત્યારે ખાલી બોલીને નહીં સમજાય એટલા માટે હું નથી કહેતો, બરાબર? પછી પુનઃ ચંદનમ, તો તેનો જવાબ આવશે વિદ્યાર્થીઓ પુનશ્ચંદનમ, પુનશ્ચ સ ને ચ જોડાયેલા, બરાબર? જો એક તમને વિદ્યાર્થીઓ નિયમ જણાવી દઉં, એક નિયમ જણાવું જેથી કરીને એમ ન થાય કે હાઉ આપણે ડાયરેક્ટ નિયમ વગર બધું લખતા જાય. હરેક વ્યાકરણ છે ને વિદ્યાર્થીઓનું કારણ સાથે વ્યાકરણમાં આગળ વધીએ ને તેની મજા છે. જો એક નિયમ કહો, સમજો નિયમ, વિસર્ગ પછી પેલા વિસર્ગ કોને કહેવાય, તો કે બે ટપકા ઉપર નીચે હોય એને વિસર્ગ કહેવાય. તો વિસર્ગ પછી ચ, છ અને સ આવતો હોય તો વિસર્ગના સ્થાનમાં ચ અને સ જોડાય છે, બરાબર? રિપીટ, વિસર્ગ પછી ચ, છ આવતો હોય તો વિસર્ગના સ્થાનમાં ચ થાય છે, બરાબર? તો વિસર્ગના સ્થાનમાં ચ થાય છે કઈ રીતે વિદ્યાર્થીઓ? તો કે અહીં તમે જોઈ શકો છો વિસર્ગ પછી શું છે, ચ, બરાબર? તો વિસર્ગ પછી ચ છે તો એના સ્થાનમાં શું આવશે, ચ જોડાઈ જશે. વિસર્ગ પછી જો ચ, છ આવતો હોય તો વિસર્ગના સ્થાને સ જોડાય છે, બરાબર? તો અહીં ભેગો સ થઈ જશે ચની સાથે, વિ પુનશ્ચંદનમ, બરાબર?
પછી ન પ્લસ અંભ તો તેનો થશે વિદ્યાર્થીઓ નામ્ભ. પછી ચ ઈવ ઇક્ષુદંડમ, ચ એવ એનો અર્થ લખો ચેવે ક્ષુદંડનમ. પછી ન પ્લસ અદંતી તો તેનો અર્થ થશે નાદંતી, બરાબર. પ્રશ્ન 5, ધાતુ અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. તો ધાતુઓમાં વિદ્યાર્થીઓ ઉદાહરણ આપ્યું છે, શું આપ્યું છે ઉદાહરણમાં? તો ઉદાહરણમાં છે વિદ્યાર્થી પત એટલે કે પતંતી. અહીં વિદ્યાર્થીઓ જે જે અહીં આપેલા છે ને તે વિદ્યાર્થીઓ બધા ધાતુઓ છે. ધાતુ કોને કહેવાય વિદ્યાર્થી, સમજાવી દો. ધાતુઓ એટલે વિદ્યાર્થીઓ જેમ શરીરના એકમના કોષને, શરીરના એકમને કોષ કહે છે એમ શબ્દના એકમને ધાતુ કહે છે. રિપીટ, તમે સાયન્સમાં ભણો છો ને, શરીરનું એકમ કયું તો કે કોષ, તેમ શબ્દનો એકમ ધાતુ છે. કોઈ પણ શબ્દની ઉત્પત્તિ ધાતુમાંથી છે અને ધાતુ જ્યારે કોઈ કાળના પ્રત્યયોનું રૂપ ધારણ કરે ત્યારે તે ક્રિયાપદની અંદર, વર્બની અંદર કન્વર્ટ થાય, બરાબર. તો અહીં સંસ્કૃતના બધા ધાતુઓ છે, બરાબર. તો લખ્યું છે પા, તો તેનો અર્થ થશે વિદ્યાર્થી લખો પીબંતી. પછી ખાદ, તો તેનો લખો ખાદંતી. અહીંયા વિદ્યાર્થીઓ ઉપર પતંતી ઉપરથી આપણે ઉદાહરણ લખતા જઈશ. અહીં વિદ્યાર્થીઓ ત્રીજો પુરુષ બહુવચનના છે બધા ઉદાહરણો. પતંતી એટલે પડે છે. પછી આવે છે ખાદ, મીન્સ કે ખાદંતી. ગર્જ, ગર્જંતી. વધ, વદંતી. લીખ, લિખંતી. દૃશ અથવા પશ્ય, એટલે દૃશ ને પશ્ય એટલે પશ્યંતી. પટ, પઠંતી. નમ, અહીંયાનો અર્થ આવશે નમંતી, બરાબર વિદ્યાર્થીઓ. અહીં બધા અહીં સમ ઓળખવાનું એ છે વિદ્યાર્થી, અહીં તમ બધા જે ક્રિયાપદો બન્યા તે ત્રીજો પુરુષ બહુવચનના બને છે, બરાબર. ત્રીજો પુરુષ બહુવચનના મતલબ પા મીન્સ પીબંતી એટલે તેઓ પીવે છે. ખાદ મીન્સ ખાદંતી એટલે તેઓ ખાય છે. પછી ગર્જ મીન્સ ગર્જંતી એટલે કે તેઓ ગર્જે છે. પછી વદંતી મીન્સ બોલે છે, વદંતી મીન્સ બોલે છે. અહીં આપણે આગળ તેવું એટલા માટે લખીએ છીએ વિદ્યાર્થીઓ કારણ કે આ બધા બહુવચનના ક્રિયાપદ છે, વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુવચન, બરાબર. મી વહ મહ, મેં વર્તમાન કાળના તમને પરમેનન્ટ હોમવર્કમાં આપ્યા હતા પ્રત્યયો પાકા કરવા, પરસ્મયપદ. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ, તો એમાં બધામાં જો અંતિ 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 લાગે છે, બરાબર. તો વદ મીન્સ વદંતી. પછી લીખ મીન્સ લિખંતી. પછી દૃશ પશ્ય મીન્સ પશ્યંતી. અને પટ મીન્સ પઠંતી. નમ મીન્સ નમંતી એટલે તેઓ નમે છે. પઠંતીમાં તેઓ વાંચે છે. પછી લિખંતીમાં પશ્યંતી મીન્સ તેઓ જુએ છે. લીખ મીન્સ તેઓ લખે છે, બરાબર. હવે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, બરાબર. તો તેનમાં અંદર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા આપણે ઉપરથી જ લેવાની છે બધી શ્લોકમાં. વારી વાહા સ્વયં, ખાલી જગ્યા ન ખાદંતી, તો શું આવશે? વારી વાહા એટલે આપણે તે આગળ જોઈ ગયા વિદ્યાર્થીઓ. વારી વાહા શબ્દનો અર્થ આપણે એક શ્લોકની અંદર આપણે ભણી ગયા છે અને તેનો અર્થ થશે વાદળાઓ, બરાબર. વારી એટલે પાણી, વાહી એટલે વાદળ, બરાબર. વાદળોથી, પાણીથી ભરેલા વાદળો. સ્વયં ખાલી જગ્યાનો ખાદંતે, તો શું આવશે વિદ્યાર્થીઓ તેની અંદર આવશે અન્નમ.
બરાબર. પછી નદ્યઃ સ્વયં, નદ્યઃ સ્વયં, ખાલી જગ્યાના પી બનતી તો શું આવશે વિદ્યાર્થી? જલમ, નદીઓ પોતે પાણી પીતી નથી. વૃક્ષાહ સ્વયં, ખાલી જગ્યા ન ખાદંતી તો શું વૃક્ષોમાં આવશે? ફલાની મીન્સ કે ફળો, ફળો ખાતા નથી. પાદપાહ સ્વયં, ખાલી જગ્યાના જીઘ્રંતી, વૃક્ષો પોતે પુષ્પાણી સોરી પુષ્પમ હા ફૂલોને ન જીઘ્રંતી એટલે સૂંઘતા નથી. હવે પાંચમું, મધુમક્ષિકાહ સ્વયં, ખાલી જગ્યા ન પીબંતી એટલે કે રસમ, મધુમક્ષિકા એટલે માખી, પોતે રસ પીતી નથી. હવે વિદ્યાર્થીઓ અહીં તમે એક સર્વે કરો, શીખવા મળશે એક વસ્તુ કઈ છે. અહીં કાળ એક શીખવા મળે છે અને વિભક્તિ. અહીં વિદ્યાર્થીઓ તમે જુઓ, ખાલી જગ્યા પછીના બધા શબ્દો તે બધા ક્રિયાપદો છે, વર્તમાન કાળ, ત્રીજો પુરુષ, બહુવચન. તો અહીં બહુવચનના ક્રિયાપદો ત્યારે જ વપરાય કે આગળના બધા નામો તે બહુવચનમાં હોય. જુઓ પેલા બધા શબ્દ જોતા જાઓ, વારીવાહા એટલે વાદળો, નદ્યઃ નદીઓ, વૃક્ષાહ વૃક્ષો, પાદપાહ એટલે વૃક્ષો, મધુમક્ષિકાહ એટલે માખીઓ. છે વિદ્યાર્થીઓ, બધામાં સ્વયં 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 પાંચ વાર, ન ન ન ન પાંચ વાર, ખાદંતી પીબંતી, ખાદંતી જીઘ્રંતી ન અને પીબંતી, એ બધા વર્તમાન કાળ, ત્રીજો પુરુષ, બહુવચનના ક્રિયાપદ બેના. પણ એ ક્યારે ઉપયોગમાં આવે તે અહીં આપણે શીખવા મળે છે. અહીં વિભક્તિ અને ક્રિયાપદ વિદ્યાર્થીઓ બે શીખવા મળે છે. વિભક્તિઓ મતલબ કે અહીં બહુવચનમાં છે, મતલબ કે વારીવાહા બહુવચનમાં, નદ્ય એટલે નદીઓ બહુવચનમાં, અને વૃક્ષાહ એટલે વૃક્ષો, પાદપાહ એટલે વૃક્ષો, અને માખીઓ બધું બહુવચનમાં છે. એટલે જ્યાં બહુવચનમાં નામરૂપનો ઉપયોગ થાય ત્યાં હંમેશા તેનું ક્રિયાપદ પણ હંમેશા બહુવચનમાં જ આવે. રાઈટ, શ્લોક પૂરતી તે વિદ્યાર્થીઓ તમારી રીતે પાઠમાંથી તમે કરી શકશો. બરાબર, સુભાષિતોનું સુસ્વર સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે જૂથમાં સમૂહમાં વ્યક્તિગત જ્ઞાન કરો. અત્યારે સમૂહમાં શક્ય નથી, વ્યક્તિગત મેં કરીને દેખાડ્યું, હવે તમારે વ્યક્તિગત આનું ગાન કરવાનું રહેશે. ચાલો અહીં સુધી વિદ્યાર્થીઓ આજે રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો એન્ડ ટેક કેર. ગુડ બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.